આ છે આપણે બનાવીશું એકદમ નવી રીતે ભરેલી ડુંગળીનું શાક તો આ શાકમાં ઉમેરવા માટેનો મસાલો એકદમ નવી રીતે તૈયાર કરીશું જેમાં આપણે કોઈ પણ જાતના લોટનો ઉપયોગ નહીં કરીએ અને આ મસાલાથી શાકનો સ્વાદ સો ગણો વધી જશે તો ચાલો બનાવીએ ગરમા ગરમ રોટલા ભાખરી કે પછી પરાઠા સાથે ખાવાની મજા આવે એવું ભરેલી ડુંગળીનું શાક રેસિપી ગમે તો વીડિયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને જરૂરથી ક્લિક કરજો તો હવે સૌથી પહેલાં એકદમ નવી રીતે ભરેલી ડુંગળીનું શાક બનાવવા માટે અહીંયા મેં આ રીતની નાની સાઈઝની પચીસથી ત્રીસ નંગ જેટલી ડુંગળી લીધી છે તો ડુંગળીનો આપણે ફોતરાનો ભાગ અને ડુંગળીની ઉપરનું એક લેયર એ રીતે ડુંગળીને આ રીતે આપણે કટ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફક્ત ઉપરનો ફોતરાનો ભાગ અને એના પછીનું એક લેયર એ રીતે ડુંગળીને કટ કરવાની છે અને અહીંયા આપણે ડુંગળીની જે ગાંઠનો ભાગ હોય એને વધારે કટ નથી કરવાનો સહેજ એવો જ કટ કરવાનો છે કે આપણી ડુંગળીના લેયર બિલકુલ છૂટા ના પડે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ડુંગળીનો ઉપરનો ભાગ મેં આ રીતે અલગ કરી દીધો છે અને ગાંઠના ભાગને બહુ વધારે કટ નથી કર્યો જેથી આપણી ડુંગળી એકદમ આખી જ રહેશે બિલકુલ તૂટશે નહીં તો આ રીતે આપણે બધી ડુંગળીને તૈયાર કરી લેશું તો આ રીતે ડુંગળીનો સહેજ ઉપરનો ભાગ અને સહેજ એવો ગાંઠનો ભાગ કટ કરી અને સાઈડમાં આપણે આ રીતે ક્રોસ કટ લગાવી અને બધી ડુંગળીને આ રીતે તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી ડુંગળીને ફોતરાથી અલગ કરી દીધી છે હવે આપણે શાક બનાવવા માટે આ જે ડુંગળી છે એનો આજે ઉપરનો ભાગ છે ત્યાં આ રીતે ક્રોસ કટ લગાવીશું તો ક્રોસ કટ આપણે આખી ડુંગળીમાં નથી લગાવવાનો અડધી ડુંગળી સુધી જ આપણે ક્રોસ કટ લગાવવાનો છે જેથી આપણી ડુંગળી બિલકુલ તૂટે નહીં અને આખી જ રહે તો આ રીતે આપણે પહેલાં બધી ડુંગળીમાં ક્રોસ કટ લગાવીને ડુંગળીને તૈયાર કરી લેશું રાખી અને હવે આપણે શાકનો મસાલો બનાવવા માટે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલા શેકેલા સિંગદાણા લીધા છે એમાં આપણે વન ફોર્થ કપ જેટલા સફેદ તલ ઉમેરી દેસુ હવે અહીંયા મેં અડધા કપ જેટલા ભાવનગરી ગાંઠિયા લીધા છે જો ઘરમાં ભાવનગરી ગાંઠિયા ના હોય તો તમે સેવનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે કપ થોડો વધારે ચણાનો લોટ સ્લો ગેસની ફ્લેમ પર શેકીને પણ આ મસાલો બનાવી શકો છો હવે અહીંયા બે તીખા લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને દસ થી બાર કળી જેટલું લસણ ઉમેરી દેશું હવે આમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું સાથે દોઢ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ એક ટી સ્પૂન જેટલો સેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને સાથે અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું આટલો ઉમેર્યા પછી હવે આપણે અહીંયા એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર લઈશું તો જો તમારા ઘરમાં આમચૂર પાવડર ના હોય તો લીંબુનો રસ પણ લઈ શકાય પણ આમચૂર પાવડરથી શાકનો સ્વાદ બહુ સારો એવો આવશે હવે અહીંયા ખડા મસાલામાં એક નાનો તજનો ટુકડો દસથી બાર જેટલા મરીના દાણા અને ચારથી પાંચ લવિંગ લીધા છે હવે આપણે આમાં અડધી ટી સ્પૂન કરતાં પણ ઓછું મીઠું ઉમેરી દેશું અને બધી જ વસ્તુને આપણે પલ્સ પર ક્રશ કરી લેશું તો મિક્સરને ચાલુ બંધ કરી અને આ રીતે અધકચરો મસાલાને પીસી લેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો મેં મસાલાને એકદમ બારીક નથી પીસ્યો અધકચરો રાખ્યો છે આ રીતે તમે મસાલો તૈયાર કરી ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને કોઈ પણ ભરેલું શાક બનાવવા માટે આ મસાલો યુઝ કરી શકો છો તો હવે અહીંયા શાક બનાવવા માટે હું ન્યુટ્રિયન બ્રાન્ડની કાસ્ટ આયરન કઢાઈનો યુઝ કરી રહી છું આ જે કઢાઈ છે એ નેચરલ પ્રોસેસથી બનેલી છે અને ખૂબ જ હેવી છે તો તમે પેઢીઓની પેઢી યુઝ કરી શકો એવી લોંગ લાસ્ટિક આ કઢાઈ છે તો કઢાઈને એકદમ સારી રીતે ગરમ કરી કઢાઈમાં આપણે અડધા કપ જેટલું તેલ ઉમેરી દેશું ડુંગળીના શાકમાં તેલનું પ્રમાણ આગળ પડતું રહે છે તો તેલને આપણે સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે ગરમ થવા દેશું તો આ જે કઢાઈ છે એ નોન ટોક્સિક એટલે કે કેમિકલ ફ્રી હોય છે જેથી તેમાં બનાવેલા ફૂડની નેચરલ ફ્લેવર મેઇન્ટેન થાય છે તો અહીંયા લગભગ ત્રણથી ચાર મિનિટમાં તેલ સરસ ગરમ થઈ ગયું છે તો ગરમ થયેલા તેલમાં આપણે ડુંગળીને ઉમેરી દઈશું અને ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી ડુંગળીને તળી લેશું ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ જ રાખવાની છે તો ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય અને થોડો કેરેમલ જેવો ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને થવા દેસું અહીં આપણે આયરન કૂકવેર યુઝ કરીએ છીએ તો તેમાં બનાવેલી રસોઈમાં આયરન એડ થાય છે જે આપણા બોડી માટે ખૂબ જ મહત્વનું હોય છે અને વળી આ જે કુકવેર છે એ સ્ટવ અને ઇન્ડક્શન બંનેમાં ચાલે છે તો તમે જોઈ શકો છો ધીરે ધીરે કરી આપણી ડુંગળીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ રહ્યો છે તો આ ડુંગળીને આપણે હજી થોડી વાર માટે થવા દેસું તો ભાઈ મને તો આ કઢાઈ ખૂબ જ ગમી અને જો તમારે આ કડાઈ પરચેસ કરવી હોય તો પરચેસ કરવાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને સાથે ડિસ્કાઉન્ટ કૂપન કોડ પણ આપ્યો છે જેનો ઉપયોગ કરીને તમે પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ આઠથી દસ મિનિટ જેટલો સમય થયો છે અને આપણી ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે ડુંગળીનો કલર સરસ બદલાઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર આપણામાં ડુંગળીના ભાગનું મીઠું ઉમેરી દઈશું મસાલામાં આપણે મીઠું ઉમેરેલું છે એટલે અહીંયા આપણે અડધી ટી સ્પૂન જેટલું જ અથવા ડુંગળીના ભાગનું મીઠું ઉમેરી દઈશું નમકને આપણે સારી રીતે ડુંગળી સાથે મિક્સ કરી લઈએ અને હવે આ કઢાઈ એકદમ હેવી છે તો લાંબો સમય સુધી ગરમ રહે છે એટલે મસાલો ઉમેરતા પહેલાં આપણે કઢાઈને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર કરી દઈશું અને પછી આમાં મસાલો ઉમેરીશું મસાલાને ડુંગળી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે આ રીતે ડુંગળીનું શાક બનાવશો તો તમારે ડુંગળી ભરવાની પણ જરૂર નથી રહેતી હવે ડુંગળીને બે થી ત્રણ મિનિટ માટે મસાલા સાથે થવા દેસો તો ઢાંકણ લગાવી બે ત્રણ મિનિટ ડુંગળીને થવા દઈએ તો સ્લો ગેસની ફ્લેમ પર ત્રણ મિનિટ પછી આપણે ડુંગળીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણે જે ડુંગળીમાં કાપા કર્યા છે એમાં પણ એકદમ સરસ મસાલો આવી ગયો છે અને આપણા શાકમાં સાઈડ પર સરસ તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે આમાં ટામેટાની પ્યોરી ઉમેરી દેસું અહીંયા કપથી માપો તો એક કપ જેટલી અને તમે ટામેટાથી માપો તો બે મીડિયમ સાઇઝના ટામેટાની મેં પ્યોરી લીધી છે ટામેટા પ્યોરીને આ રીતે શાકમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું તો રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ ટામેટા પ્યોરીને મેં મિક્સ કરી દીધી છે હવે ફરી સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી શાકને થવા તો ટામેટા પ્યોરી ઉમેર્યા પછી મેં આ શાકને લગભગ ચારથી પાંચ મિનિટ માટે થવા દીધું છે તમે જોઈ શકો છો સરસ શાકમાં તેલ દેખાવા માંડ્યું છે તો હવે શાકમાં થોડી ગ્રેવી કરવા માટે પાણી ઉમેરીશું અહીંયા મેં એક કપ જેટલું ગરમ પાણી લીધું છે તો સહેજ હાથથી ટચ કરી શકીએ એટલું ગરમ પાણી લેવાનું શાકમાં ગરમ પાણી ઉમેરવાથી પાણી એકદમ જલ્દીથી શાકમાં ગરમ થઈ જશે અને તમારા શાકમાં ગ્રેવી એકદમ ફટાફટ તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ શાકમાં બબલ આવવા માંડ્યા છે હવે આ રીતે પાણી ઉમેર્યા પછી શાકને સારી રીતે મિક્સ કરી અને ત્રણથી ચાર મિનિટ માટે અથવા તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશું તો ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ શાકમાં તેલ છૂટું પડી ગયું છે તો આ સ્ટેજ પર એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું તમારે આ શાકમાં ગોળ ના ઉમેરવો હોય તો ગોળને સ્કીપ પણ કરી શકાય હવે ગોળને સારી રીતે મિક્સ કરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ગોળ અને ગરમ મસાલાને મેં શાકમાં એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે અને અહીં આપણું આ એકદમ સ્વાદિષ્ટ ડુંગળીનું શાક બિલકુલ તૈયાર છે તો હવે શાક પર આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર આ રીતે સ્પ્રિન્કલ કરી દેશું અને કોથમીરને સ્પ્રિન્કલ કર્યા પછી આ શાકને ઢાંકી ગેસની ફ્લેમને બંધ કરી અને પાંચ મિનિટ માટે શાકને રહેવા દેશું તો અહીંયા લગભગ પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો શાકમાં જે કાંઈ પણ તેલ હતું એ બધું સરસ ઉપર આવી ગયું છે અને એકદમ સરસ પરફેક્ટ એવું ભરેલી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે તૈયાર થયેલા શાકને ગરમા ગરમ તમે રોટલા પરાઠા કે પછી ભાખરી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે આ રીતે આ ટેસ્ટી ડુંગળીના શાકની રેસીપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટરને જરૂરથી ક્લિક કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ